ધોરણ 10ના પ્યારા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયમાં આપણે પૂરક વાંચન એટલે કે સપ્લિમેન્ટરી રીડિંગમાં હવે ત્રીજો પાઠ ચલાવીશું, સત્યવ્રત, અને જેના લેખક છે ઉમાશંકર જોશી. એમનો જન્મ, એની તારીખ, મંથ અને એની સાલ અને અવસાનની પણ એ જ પ્રમાણે તારીખ, મંથ અને એની યર આપેલી છે. આ ઉમાશંકર જેઠાલાલ જોશી એનો પરિચય આપેલો છે કે અરવલ્લી જિલ્લાનું બામણા ગામ એમનું હતું. તેમણે કવિતા, વાર્તા, એકાંકી, નિબંધ, વિવેચન, સંશોધન, અનુવાદ એટલે કે ટ્રાન્સલેશન સંપાદક તરીકે એમણે ઉત્તમ પ્રદાન કર્યું છે. વિશ્વશાંત્રી, પછી ગંગોત્રી, નિશીત, પછી વસંત વર્ષા, તો આ બધા એમના જે કૃતિઓ છે, એમણે પુસ્તકો લખ્યા એના વિશે અહીં આપેલું છે પાઠમાં. હવે આ પાઠમાં શું છે એના વિશે બે વાક્યમાં તમને શોર્ટ સ્ટોરી આપેલી છે. આ ઉત્તમ સર્જકને રણજીતરામ સુવર્ણચંદ્રક ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ, સોવિયેટ લેન્ડ પુરસ્કાર, કુમાર ઓશન પુરસ્કાર તથા જ્ઞાનપીઠ પુરસ્કાર એને આપવામાં આવેલા છે. તેમણે ભારતીય સાહિત્ય અકાદમીના પ્રમુખની જવાબદારી પણ સંભાળી હતી. હવે પાઠ પ્રમાણે આગળ વધીએ. એક વખત એક જૈન સાધુ વહોરવા એટલે ભિક્ષા માંગવા, અનાજ માંગવા માટે આવે છે. એક જૈન સાધુ, જૈન ધર્મના સાધુ જેણે સફેદ કપડાં ધારણ કરેલા છે, એમને એક માણસે વિનંતી કરી કે મહારાજ, મારે ત્યાં વહારવા, વહોરવા એટલે કે અન્ન લેવા માટે, ભિક્ષા લેવા માટે આવો ને. ત્યારે સાધુ કે, ના હું નહીં આવું. કેમ મહારાજ? કેમ કે તે કોઈ વ્રત લીધું નથી. તો હું વ્રત લઉં, મને કોઈ વ્રત આપો, પછી તો આપ પધારશો ને મારે ઘેર ભિક્ષા લેવા માટે. તો પેલા સાધુ બોલ્યા, બોલ શાનું વ્રત લઈશ? દારૂ ન પીવાનું વ્રત લઈશ. તું દારૂ પીએ છે હું જાણું છું, હવે તું દારૂ છોડી દઈશ? ના મહારાજ, એ તે કેમ બને, બીજું કોઈ વ્રત આપો. તો આજથી જુગાર ન રમવાનું વ્રત લે, તારે હવે જુગાર નહીં રમવાનો. મહારાજ, જુગાર રમ્યા વગર કેમ ચાલે? તો પછી વ્યભિચાર ન કરવાનું વ્રત રાખ. એ શું બોલ્યા મહારાજ, એવું વ્રત કેમ લેવાય? તો ચોરી નહીં કરું એવું વ્રત લે. ત્યારે પેલો બોલ્યો, ખરા છો તમે મહારાજ, પછી હું ખાઉં શું? કારણ કે ચોરી તો મારું પ્રોફેશન છે, મારો ધંધો છે, મારા માટે તો રોજગારી છે, એમ્પ્લોયમેન્ટનું સાધન છે. જો ચોરી ન કરું તો ખાઉં શું? ભૂખે મરું એટલે ચોરી કરું છું, બીજું કશું આવડતું નથી. તો પછી ચોરી કરજે, પણ સાચું બોલવાનું વ્રત લે. ભલે ચોરી કરે, પણ તોય જો પકડાઈ જાય કે કંઈ પણ તકલીફ જીવનમાં આવે તો હંમેશા સત્ય બોલવું, સાચું બોલવું, એવું તું વ્રત લે. ત્યારે પેલા માણસને થયું કે આ એક વ્રત એવું છે કે એમાં કોઈ વસ્તુ જતી કરવી પડે એમ નથી. એટલે તરત જ બોલ્યો, મહારાજ લે આ વ્રત આજથી હું લઉં છું. વ્રત લીધું ને બીજે દિવસે ભાઈને દારૂ પીવા જવાની ઈચ્છા થઈ. પણ વ્રત યાદ આવ્યું કે દારૂ પીધા પછી તો આપણે એના નશામાં, એના કેપમાં ભાન ભૂલી જઈએ અને આપણાથી, ભૂલથી જૂઠું ખોટું બોલાઈ જાય. તો એ કેમ ચાલે? તો આપણે જે સાચું બોલવાનું વ્રત લીધું એ તૂટી જાય તો એ તો સારું ન કહેવાય. જુગારની ઈચ્છા થઈ, પણ મનને થયું કે બધામાં સાચું બોલીને આગળ વધવું મુશ્કેલ હોય. જુગાર તમે રમો અને તમારે જુગારમાં જીતવું હોય તો તમારે ખોટું બોલવું પડે, ખોટું કામ કરવું પડે, તો જ તમે જુગારમાં જીતી શકો. તો એ પણ ન થાય એટલે એણે જુગાર રમવાનું બંધ કરી દીધું.
પણ ચોરી કરવા ગયા વગર છૂટકો જ ન હતો, કારણ કે પોતે ચોર હતો, ચોરી કરવી એ એનો ધર્મ હતો, એટલે જો ચોરી ન કરે તો ખાય શું? એણે ખૂબ વિચાર કરી જોયો, અંતે એણે નક્કી કર્યું કે ચોરી કરવી, પણ એવી કરવી કે એમાંથી આખી જિંદગી ગુજારો થઈ શકે, એટલે એક જ વારની એવી મોટામાં મોટી ચોરી કરી લેવી કે પછી પાછળ ચોરી કરવાની જરૂર જ ન પડે, એટલું બધું ધન આપણે કમાઈ લઈએ કે આખી જિંદગી ચાલે. એકવાર ચોરી કરી આવીને પછી ઘરમાં બેઠા બેઠા ખાવું, બહાર નીકળીએ તો જૂઠું બોલવું પડે ને, ચોરી પણ એવાને ગેર કરવી જેની પાસે સૌથી વધારે ધન હોય, જે ધનપતિ હોય, પૈસાદાર હોય, શ્રીમંત હોય, એની પાસે એના ઘેર ચોરી કરવાની રાત્રે. એવો માણસ કોણ હોય? લાવો રાજાને ત્યાં જ ખાતર પાડવું, ખાતર પાડવું એટલે ચોરી કરવી, ધાડ પાડવી, એમ કરીને તો નીકળ્યો. હવે પાછળ જોઈએ પેજ નંબર 126 પર. રસ્તામાં સિપાઈ મળ્યો, તેણે પૂછ્યું, અલા ઉભો રે, કોણ છે તું? પેલો કઈ ચોર છું. એને સાચું બોલવાનું વ્રત લીધું હતું ને, એટલે ખોટું કેમ બોલે? એટલે સાચું કહ્યું, હું તો ચોર છું. સિપાહીઓએ પૂછ્યું, ક્યાં જાય છે? પેલો કહે, રાજમહેલમાં ચોરી કરવા, જો બધું સાચું કહે છે. સિપાહીઓએ કહ્યું કે કઈ ગાંડો લાગે છે, કોઈ ચોરી કરવા જાય તો એમ થોડું કહે કે હું ચોરી કરવા જાઉં છું, અને એ પણ રાજાના સિપાહીને થોડું કહે, એટલે આ તો કોઈ ગાંડો છે, પાગલ છે. એટલે એમણે એને જવા દીધો. રાજદરબારની દોઢી આગળ એટલે કે એના પ્રવેશદ્વાર આગળ પણ એ પ્રમાણે થયું. ચોર રાજમહેલ પાસે આવ્યો, એક બારી ખુલ્લી જોઈ, એના પર ચડ્યો. ઉપર જોઈ એક બારી ખુલ્લી હતી, એટલે નીચેથી એ જેમ તેમ કરીને બારી ખુલ્લી હતી એના પર આવી ગયો. પછી અંદર રૂમમાં પ્રવેશ્યો અને પછી બધી ચીજો જોવા લાગ્યો. આ તો મારે શા કામની છે, આને હું શું કરું, આને સંતાડવી ક્યાં, લઈ જાઉં તો જૂઠું બોલ્યા વગર છૂટકો જ નહીં. છેવટે એક દાબડી એના જોવામાં આવી, તિજોરીમાં એક દાબડી પડી હતી. રાજાના જે રાજાની તિજોરી હતી એમાં એક ડબ્બો હતો, એમાં એણે ખોલ્યું એ ડબ્બો, એ દાબડી ઉગાડીને ખોલીને જોયું તો અંદર બીજી દાબડી હતી. એમાં જુએ, બીજી દાબડી ખોલીને જોયું તો એમાં 7 રત્નો હતા, 7 જેમ્સ, સરસ મજાના ઝગમગાટ કરતા, ચળકાટ કરતા, એકદમ કિંમતી. ચોરને થયું કે આટલા બધા મારે શું કરવા છે, 4 બસ છે, અને એણે 4 જ રત્નો લીધા, એટલે ટોટલ 7 હતા, એમાંથી એણે 4 જ રત્ન લીધા અને બાકીના રહેવા દીધા. 3 રત્નો એણે દાબડામાં ડબ્બામાં જ રહેવા દીધા, ને દાબડી હતી તેમ બંધ કરીને પાછી એને ઠેકાણે મૂકી અને બારીએ થઈને એ ઉતરી અને ઘરને રસ્તે પડ્યો. રસ્તામાં એને એક માણસે રોક્યો, એ રાજા હતા. એણે વેશપલટો ધારણ કર્યો હતો રાત્રે, અને નગરચર્યા એટલે કે નગરની બધી ખેર ખબર જોવા માટે નીકળ્યા હતા. તો એણે ચોરને ઊભો રાખ્યો અને પૂછ્યું, અલ્યા કોણ છે? ચોર છું. જોયું સાચું કહ્યું, ક્યાંથી આવે છે? ચોરી કરીને આવું છું. કોને ત્યાંથી? રાજાના રાજમહેલમાંથી. શું ચોરી લાવ્યો? જવાબમાં ચોરે છેડે ખોસેલા 4 રત્નો હથેળીમાં ધરીને બતાવ્યા. રાજાએ કહ્યું, વાત તો સાચી છે, તું સાચું કહે છે, ખરેખર તે આ 4 રત્નોની રાજાના મહેલમાંથી ચોરી કરી છે. વાત તો સાચી, ક્યાં રહે છે? પેલા એ પ્રશ્ન કર્યો, એટલે કે રાજાએ પ્રશ્ન કર્યો, પણ રાજાએ એનો વેશ બદલી દેલો, એટલે પેલો ચોર એને ઓળખી શકતો નથી કે આ તો રાજા છે.
એટલે એને ઠેકાણું આપ્યું. રાજાએ પૂછ્યું, તું ક્યાં રહે છે? તો ચોરે તો સાચું કહ્યું, હું આ જગ્યાએ રહું છું. બંને છૂટા પડ્યા. રાજમહેલમાં જઈને રાજા તો સૂઈ ગયો. સવારે સૌ જુએ તો રાજમહેલની બારી ઉગાડી. તરત બૂમ પડી કે રાજમહેલમાં ખાતર પડ્યું છે. ખાતર પડ્યું એટલે ચોરી થઈ છે, ધાડ પડી છે. થોડી વારમાં પ્રધાનજી આવ્યા. એમણે તપાસ કરી, જુએ છે તો બધું અકબંધ. અકબંધ એટલે કશું, તિજોરીમાં બીજું બધું ઘણું હતું. સોના ચાંદીના સિક્કા ને બધું ઘણું હતું. સોના ચાંદીના દાગીના ઘરેણા બધું હતું, ઓર્નામેન્ટ્સ. પણ એણે કશું ચોર્યું નહોતું, કશું ગયેલું દેખાયું નહીં. એમ કરતાં પેલી દાબડી એ પ્રધાનની નજર ઉપર પડી. એને ખોલી તો અંદર 3 રત્ન પડ્યા હતા. આ પ્રધાન જાણતો હતો કે ટોટલ 7 રત્નો હતા, એમાંથી 3 અહીં પડ્યા છે અને 4 રત્નોની ચોરી થઈ છે. પ્રધાનને થયું કે કોઈ મૂર્ખો લાગે છે, એટલે કોઈ ચોર મૂર્ખો લાગે છે, જેણે 7-7 રત્નો ચોરવાને બદલે 3 રત્નો એણે ચોરવાના રહેવા દીધા અને ખાલી 4 રત્નો ચોરીને જ જતો રહ્યો. 3 રત્ન મૂકીને ગયો છે. એ 3 રત્ન એમણે ગજવામાં મૂકી દીધા. જો પ્રધાને આવો, એની નિયત ખરાબ થઈ ગઈ. એને એમ કે કોઈને શું ખબર પડવાની છે. ને દાબડી એને ઠેકાણે મૂકી અને રાજા પાસે જઈને પ્રધાનજીને કહ્યું કે મહારાજ, બીજું બધું તો સલામત છે, પણ માત્ર દાબડીઓના પેલા 7 રત્નો ચોર લઈ ગયો છે. પણ રાજા જાણતા હતા, કંઈ બોલ્યા નહીં, પણ એ જાણતા હતા કે 7 રત્ન પેલા ચોરે નથી ચોર્યા, કારણ કે ચોર તો એને મળ્યો હતો રસ્તામાં રાત્રે. માત્ર 4 જ રત્ન ચોર્યા છે. એટલે જ કહ્યું કે જલ્દી ચોરને પકડી લાવો. ચોરને પકડવા અધિકારીઓએ બહુ મહેનત કરી, પોલીસે સિપાહીઓએ મહેનત કરી, પણ કેમ કર્યો એ હાથમાં ન આવ્યો. પેલો તો 4માંથી 1 રત્ન વાણિયાને ત્યાં આપી વેચીને કહી આવ્યો કે શેઠજી, આખાથી ચાલે એટલે ઘણો સમય ચાલે ત્યાં સુધી રોજ મારે ઘેર સીધું મોકલાવજો. તમે વાણિયો જે દુકાનદાર હતો એને કહ્યું, હા, કે તમે આ રીતે સીધું એટલે લોટ, બાજરી, ઘઉં એ બધું તમે ઘી ગોળ બધું મોકલાવજો અને ખૂટે ત્યારે કહેજો, એટલે બીજું રત્ન તમને આપીશ. સીધું આવે એટલે પકાવી ખાઈ કરી ખાટલામાં ઘર ખૂણે પડી રહેતો. બહાર નીકળે ને જૂઠું બોલવાનો પ્રસંગ આવે એ હું રાખ્યું જ ન હતું. ચોર ન પકડાયો ત્યારે એક દિવસ પછી રાજાએ દરબાર ભર્યો. પ્રધાન ને સૌ અધિકારીઓએ પૂછ્યું કે ચોર તમારાથી પકડી શકાય એમ છે? ત્યારે બધા લાચાર થઈ ગયા ને ના પાડી. ત્યારે રાજાએ ચિઠ્ઠી લખીને એક માણસને કહ્યું, એક સિપાહીને, કે જા આ માણસને એટલે પેલા ચોરને બોલાવી લાવ. માણસ બોલાવવા આવ્યો ત્યારે આ ચોર તો બારણું અધખોલું રાખીને અંદર ખાટલા પર મજાથી સૂતો હતો, ઊંઘતો હતો. ચોરને થયું કે છેવટે પોતે પકડાયો ખરો. રાજા પાસે પહોંચ્યો એટલે પહેલું જ રાજાએ એને પૂછ્યું, તું શું ધંધો કરે છે? તો આપણે પેજ નંબર 126 ઉપર આટલું કરીએ છીએ. ઓકે, પેજ નંબર 125 અને 26નું આપણે આટલું કર્યું. એ પછીના વિડીયામાં, એટલે કે આ પાઠના બીજા વિડીયામાં, આપણે પેજ નંબર 127થી પૂરું કરી લઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.